ફિલ્મ ગેલેરીની યુટ્યુબ ચેનલમાં સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયો આપણે નવો ટોપિક 11.2 સ્વાધ્યાય 11.2 ના નવા ટોપિકની શરૂઆત કરવાના છે. સ્વાધ્યાય 11.2 ના થોડા ઘણા દાખલાઓ ઓલરેડી આપણે આગળના વિડીયોમાં કરી ગયા છે અને આગળના વિડીયોમાં આપણે રેખાનું સદિશ સ્વરૂપ અને કાર્તિય સ્વરૂપ જોયું. આ વિડીયોમાં આપણે શું જોવાના છે? આ વિડીયોમાં આપણે બે રેખા વચ્ચેનો ખૂણો, એ ટોપિક છે આપણો, અને બે રેખા વચ્ચેનું લંબ, આ બે ટોપિક આપણે કવર કરવાના છે. સ્વાધ્યાય 11.2 ના દાખલાઓ આ ટોપિક ઉપર આધારિત છે. તો બે રેખા વચ્ચેનો ખૂણો, સમજી લો કે ત્રણ વિકલ્પ છે આપણી પાસે. બે રેખા જો સમાંતર હોય તો બંને વચ્ચેનો ખૂણો ન બને, એટલે કે 0 થાય. જો બે રેખા પરસ્પર લંબ હોય તો ખૂણો કેટલો બને? 90 ડિગ્રી નો બને, એટલે કે 90 અંશ નો. અને ત્રીજો વિકલ્પ આપણી પાસે એવો છે કે જો બે છેદતી રેખા હોય તો બંને વચ્ચે ખૂણો કંઈક બને. ઓલરેડી આપણે આપણા દાખલાઓ ધોરણ 11 સાયન્સ માં રેખા નામનું જે ચેપ્ટર હતું એમાં જોઈ ગયા છે, પણ એમાં સદિશ સ્વરૂપે નતું, બરોબર છે? એમાં આપણે સદિશ સ્વરૂપે રેખાનું ચક્ર જોયું નથી. તો હવે જયારે આપણે ઓલરેડી રેખાના સમીકરણ ભણી ગયા છે, તો જો બે રેખા આપેલી હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો કઈ રીતના ગોઠવું એના માટેની વિગતો જોઈએ. તો જો તમને એ ઓલરેડી કીધું છે કે જો રેખા હોય તો એની દિશા પરથી આપણે દ્વિ ગુણોત્તર મળે, રેખાના સમીકરણ પરથી આપણને દ્વિ ગુણોત્તર મળે છે. સદિશ બી જે પાછળનો હતો એ આપણને શું મળે છે? દ્વિ ગુણોત્તર આવે છે. એટલે કે L1 નો દ્વિ ગુણોત્તર A1 B1 C1 અને L2 નો દ્વિ ગુણોત્તર A2 B2 C2 હોય તો બે રેખા વચ્ચેનો ખૂણો જો થીટા લઈએ આપણે તો cos થીટા બરાબર આપણને માનાંકમાં આ રીતે મળે છે. શું મળે છે? સૂત્ર શું છે? A1 E2 + B1 B2 + C1 C2 છેદમાં બરાબર 0 થાય, બરાબર? આ
આવી બધું છે મજબૂત થશે કે આના બરાબર તમે અંશ બરાબર જીરો થશે. ધેરફોર a1 into a2 plus b1 into b2 plus c1 into c2 is equal to 0. આ તમારે નોન ટ્રાયંગલ વસ્તુ પર તમે લખી શકો છો. પ્રોબ્લેમ ઓલરેડી આવી ગયો છે. તો આ આપણે ધીરે ધીરે કે બે રેખાઓ છે ના ખૂણા માટેની છે. બે રેખાઓ છે ખૂણો કરી આપણને મળે. બીજી વસ્તુ તમે કહેવાની હતી કે કદાચ આગળના વિડીયોમાં સામે લઈ લઈ શકો કે તમને બધાને ખબર છે કે રેખા છે ઘણા બધા બિંદુઓથી બને છે. રેખા એ ઘણા બધા બિંદુઓથી બને છે. રેખાનું સમીકરણ સદિશ એ સદિશ એ પ્લસ લેમ્બડા સદિશ બી એમાં ઘણા બધા પ્રશ્નો લખે છે. લેમ્બડા બિંદુ નો ગણ દેખાડે છે. દેખાડે ઘણા બધા બિંદુઓનો ગણ દેખાડે છે. રેખા જે સમીકરણ છે એ બિંદુ લેમ્બડા જે માર્ગ કિંમત મૂકશો એમ તમને અલગ અલગ બિંદુઓ મળતા જવાના છે. હવે એના પછીનો ટોપિક છે આપણો આ વસ્તુ લઈને તમને આ વિડીયો કહી દીધી છે. ઘણા બધા પ્રશ્નો હતો કે લેમ્બડા એના મતલબ શું, લેમ્બડા એટલે શું છે. એના પછી એના પછીનો ટોપિક બે રેખા વચ્ચે બે રેખા વચ્ચે અંતર કેટલું હોય અને બે રેખા આપેલી હોય તો બે રેખા વચ્ચે હવે એના માટે પાછા બે અલગ અલગ કહેવાય કે ડિવિઝન પડે છે કે જો બે રેખા સમાંતર હોય તો એ વચન એ બે બંને વચ્ચેનું લંબ અંતર મને પડી જાય લંબ અંતર પડે. એ બે વચન માત્ર આપણે લંબ અંતર પડે. વિષમકલીય હોય એટલે કોઈ ત્રાસી હોય તો એ બે વચન એ બે વચન અંતર આપણે કઈ રીતે મેળવી છે એના માટે આપણે સૂત્ર આપેલું છે. તો જોઈએ જો પહેલી રેખા L1 હોય A1 પ્લસ લેમ્બડા સદિસ B તો બીજી રેખા L2 હોય A2 પ્લસ લેમ્બડા સદિસ B સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર મળી ગયું છે. આપણો ટોપિક છે બે રેખા તો સમાંતર હોય તેની વચ્ચેનું લંબ અંતર સમાંતર હોય એટલે જો દિશા ની સરખી હોય જો બંને દિશા સરખી હોય સદિસ B અને સદિસ C પહેલી રેખા A1 માંથી પાસ થાય છે અને બીજી રેખા A2 માંથી પાસ થાય છે. પહેલી રેખા A1 માંથી પાસ થાય બીજી રેખા એ ટુ માં પાસ થાય. જો આ L1 છે અને એ L2 છે. L1 સમાંતર પાસ થાય છે એ માં પાસ થાય છે અને સમાન સદિસ C1 છે એ સમાંતર પાસ થાય છે. L2 સમાંતર પાસ થાય છે P માં પાસ થાય છે અને સમાન સદિસ C2 છે. બરાબર બંને માટે જો લેમ્બડા બે માં મ્યુ આવે છે બંને લેમ્બડા બે માં શું આર હોય અને મ્યુ બે માં શું પણ આર હોય. મેં તમને કીધું કે આ લેમ્બડા અને મ્યુ એ અલગ અલગ કિંમત મૂકશું એટલે આપણને એ રેખા પર અલગ અલગ બિંદુ મળશે. તો આ બે રેખાઓ થી L1 અને L2 એ પણ વચન લંબ અંતર એટલે કે PP ના લંબ અંતર આ પણ લંબ અંતર ને આપણે માટે D રેખા લઈએ. તો બે રેખા વચન લંબ અંતર D આપણને કઈ પણ મળે એનું સૂત્ર છે ઉપરની બાજુ. તો કે માનક માં લંબ અંતર કદી માઇનસ ના હોય એટલે માનક એટલે કર્યો છે. લંબ અંતર એટલે એક અંતર થાય અંતર કદી ઋણ હોતું નથી એટલે આમાં શું કર્યું આપણે કે આપણે માનક દેખાડેલો છે. હવે માનકમાં B ક્રોસ B શું છે દિશા દેખાડે છે B ક્રોસ IX સદિશ પણ છે પછી A2 માઇનસ A1 એટલે આપણે એક સદિશ પણ છે. A2 માઇનસ A1 એ પણ એક સદિશ પણ છે અને છેદમાં B નું માન અને અહીંયા તમને અંદર પાછો એક સદિશ પણ છે. આપણને ક્રોસ પાછો એક સદિશ પણ છે. એ સદિશ તમારે માન કરવાનું સોરી આ માનક નથી આ માનક દેખાડે છે. ક્રોસ કરે પછી ઉપર તમને શું મળશે આ સદિશ મળશે. બરાબર આ અદિશ મળશે સદિશ ના છેદમાં અદિશ એટલે અદિશ થાય પછી એનું તમારે માન કરવાનું છે તમને લંબ અંતર મળી ગયું છે. તો આ હતું બે સમાંતર રેખા વચ્ચેનું લંબ અંતર એનું સૂત્ર હતું બી ક્રોસ એ ટુ માઇનસ એ વન છેદમાં બી નું માન. હવે જો બી રેખાઓ વિષમકલીય હોય સમાંતર ન હોય તો એનું વચન એ બંને વચન લંબ અંતર અહીંયા તમે કીધું છે કે વિષમકલીય રેખા વચ્ચેનું અંતર લંબ અંતર તો ના પડે આપણે અંતર નો શબ્દ વાપરીશું. તો કે પહેલી રેખા શું છે બંને તો અલગ અલગ બિંદુ માંથી પસાર થાય છે. પહેલી રેખા એ
a2 મળી પસાર થાય છે તો a1 પ્લસ લેમ્ડા સદિશ b1 અને અહીંયા આપણે મ્યુ વાપરીશું બુદ્ધિ અને લખાઈ ગયું છે a2 પ્લસ મ્યુ સદિશ b2 તો જો મને જે સાદા કરાય અલગ કરાય આ તમે વિશે b1 અને આ સાથે લોગ b2 લેમ્ડા અને મ્યુ બિલોંગ ટુ આ પહેલી રેખાની દિશા b1 અને બીજી રેખાની દિશા b2 વિષમતલીય માટે વિષમતલીય રેખા ઉપર ગણતરી d શું તમને મળશે b1 ક્રોસ b2 એટલે b અંતર જગ્યાએ b1 ક્રોસ b2 એ ડોટ a2 માઈનસ a1 છેદમાં b1 ક્રોસ b2 માં આ તમને અનિશ્ચિત છે ઉદાહરણ તમારે જાતે કરવાના છે તમે આ થિયરીઓ જોઈ લીધે પછી ઉદાહરણ એકવાર